બેટા, તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા, આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને વિશ્વાસ. વિશ્વાસ? હા વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. દેશની ચૂંટણીમાં અભિનેતાઓની રાજનીતિ. નેતાઓ ભાગ્યે જ અભિનેતા બનવાનું પસંદ કરે છે, પરંતુ અભિનેતાઓ ક્યારેક નેતા બનવાનું પસંદ કરે છે. અમેરિકાના જાણીતા અભિનેતા આર્નોલ્ડે રાજનીતિમાં આવી કેલિફોર્નિયાના ગવર્નર બનવાનું પસંદ કર્યું હતું. ગુજરાતના અભિનેતાઓની વાત કરીએ તો ગુજરાતના અભિનય સમ્રાટ તરીકે જાણીતા ઉપેન્દ્ર ત્રિવેદી અને રામાયણ ટીવી સિરિયલમાં રાવણનો રોલ કરનાર અરવિંદ ત્રિવેદી પણ રાજનીતિમાં આવ્યા હતા. ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતના મંત્રી તથા અરવિંદ ત્રિવેદી સાંસદ બન્યા હતા. રામાયણ સિરિયલમાં સીતા માતાનો રોલ ભજવનાર દીપિકા ચીખલિયા પણ રાજનીતિમાં આવ્યા હતા. ત્યારે મહેશ નરેશ, જે ગુજરાતની જાણીતી અભિનેતાઓની બેલડી હતી, તેમાં નરેશ કનોડિયા અને હિતુ કનોડિયા ધારાસભ્ય બન્યા, જ્યારે મહેશ કુમાર એ સાંસદ તરીકે રહ્યા હતા. આગળ વાત કરીએ તો હવે અભિનેત્રી કંગના રનાવત રામાયણ ટીવી સિરિયલના ભગવાન બનેલા અરુણ ગોવિલ, હેમા માલિની ગોવિંદા પણ ચૂંટણી મેદાનમાં છે. અરે, સુપરસ્ટાર ગણાતા રાજેશ ખન્ના પણ કોંગ્રેસની ટિકિટ પર અમદાવાદની ચૂંટણીમાં લડ્યા હતા અને તે હારી પણ ગયા હતા. હવે આપણે વિગતે વાત કરીએ તો દેશના રાજકારણમાં અભિનેતાઓની વાત. જયલલિતા. જયલલિતા અમ્માના નામે ઓળખતા દેશની રાજનીતિમાં જયલલિતા એક લેજન્ડ બની રહ્યા હતા. અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા જયલલિતા તામિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા. લોકો તેમને સાક્ષાત દેવી તરીકે પૂજતા હતા. કેટલાક લોકો તો જયલલિતાના મંદિર પણ બનાવ્યા હતા. જયલલિતા બીમાર પડે તો તામિલનાડુના લોકો જાત જાતની બાધાઓ માનતા હતા. જયલલિતા મૂળ કર્ણાટકના બ્રાહ્મણ પરિવારમાંથી આવતા હતા, પરંતુ તામિલનાડુની પ્રજામાં પ્રિય અમ્મા બનીને રહ્યા હતા. તેઓ તેમના રાજકીય ગુરુ એમ જી રામચંદ્ર સાથે અંતરંગ સંબંધોને કારણે ચર્ચામાં રહ્યા હતા. જયલલિતાએ લોકોને 2 રૂપિયામાં ઇડલી મળે તેવી વ્યવસ્થા કરી હતી, 5 રૂપિયામાં પૂરું ભોજન મળે તેવી કેન્ટીનો પણ શરૂ કરી હતી. તામિલનાડુમાં ગરીબોને સસ્તા ભાવે દવાઓ મળી રહે તેવી ફાર્મસી પણ શરૂ કરી હતી અને સ્ત્રીઓ માટે ખાસ, જેઓ બાળકી જન્મે તેવા માટે પણ તેમણે ખાસ આયોજન કર્યું હતું. હવે વાત કરીએ એમ જી રામચંદ્રનની. જયલલિતાના રાજકીય ગુરુ અને તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ જી રામચંદ્ર પણ એક જમાનામાં અત્યંત લોકપ્રિય અભિનેતા હતા. એમ જી રામચંદ્રના બીમાર પડ્યા ત્યારે 21 લોકોએ તો આત્મહત્યા કરી લીધી હતી. એમજીના મૃત્યુ પામ્યા અને ત્યારે તેમની અંતિમ યાત્રામાં 20 લાખ જેટલા લોકો જોડાયા હતા. એમજી રામચંદ્રના અવસાન બાદ તામિલનાડુના હજારો લોકો હિન્દુ રીત રિવાજ મુજબ મુંડન કરાવ્યું હતું. આવી હતી તેમની લોકપ્રિયતા. હવે વાત કરીએ પૃથ્વીરાજ કપૂરની. સંસદની વાત કરવામાં આવે તો અભિનયથી રાજનીતિની સફર સૌથી પહેલા અભિનેતા પૃથ્વીરાજ કપૂરે તય કરી હતી. 1952માં પૃથ્વીરાજ કપૂરને રાજ્યસભાના સભ્ય તરીકે નિમવામાં આવ્યા હતા. સમુંદરી એટલે હાલ પાકિસ્તાનમાં જન્મેલા પૃથ્વીરાજ કપૂર રાજનીતિથી અસ્પૃષ્ટ નહોતા. આઝાદી પહેલા તેમણે હિન્દુ મુસ્લિમ એકતા પર એક દમદાર નાટક બનાવ્યું હતું. એ નાટકનું નામ હતું દીવાર.
જે સૌથી પહેલી વાર કોંગ્રેસના કારોબારીના સભ્યોની સમક્ષ ભજવાયું હતું. આ નાટક નિહાળ્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલ વિચલિત થઈ ગયા હતા અને તેઓ બોલ્યા હતા, પૃથ્વીરાજ કપૂર આ નાટકે એ કરી બતાવ્યું જે વર્ષો બાદ પણ કોંગ્રેસે કરી ન શકી. સરદાર પટેલે અડધો કલાક સુધી આ નાટક વિશે બોલ્યા હતા. એ દિવસોમાં ફિલ્મ જગતમાં સંસદમાં આવતા પૃથ્વીરાજ કપૂરની ટીકા પણ થઈ હતી. પૃથ્વીરાજ કપૂર સંસદમાં જુસ્સાથી બોલતા અને દિલ્હીના પ્રિન્સ પાર્કમાં રહેતા, લોકોને આસાનીથી મળતા. એટલે એટલું રસપ્રદ થયું કે પૃથ્વીરાજ કપૂરે થિયેટર કલાકારોને રેલવેની યાત્રામાં 75% છૂટ આપવાની ઝુંબેશ ઉપાડી હતી. એ જમાનામાં અભિનયમાં કામયાબી પણ તેઓ મેળવેલી હતી, માટે તેમને સૌ કોઈ રાજનેતાઓ સાંભળતા પણ હતા. દિલીપ કુમાર હિન્દી ફિલ્મના ટ્રેજેડી કિંગ તરીકે અત્યંત જાણીતા છે. તેમનો અભિનય બીજા અનેક અભિનેતાઓ માટે સ્વયં એક પાઠશાળા સમાન છે. કપૂર પરિવાર સાથે બેહદ નજીકથી રહેલા અભિનય સમ્રાટ દિલીપ કુમાર આમ તો કોઈ રાજકીય પાર્ટીનો હિસ્સો બન્યા ન હતા, છતાં પણ તેમને જવાહરલાલ નહેરુથી પ્રભાવિત થઈ 1962માં નહેરુના કહેવા પ્રમાણે નોર્થ બોમ્બેથી કૃષ્ણ મેનન માટે અને આચાર્ય જે બી કૃપલાચાર્યની વિરુદ્ધમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. તે વખતે તેમણે યુવાન નેતાઓ શરદ પવાર સહિત બીજા કેટલાક કોંગ્રેસી નેતાઓ માટે પણ પ્રચાર કર્યો હતો. દિલીપ કુમાર પોતે કોઈ ચૂંટણી ન લડ્યા, પરંતુ લીડર નામની હિન્દી ફિલ્મમાં લાજવાબ અભિનય કર્યો હતો. દિલીપ કુમારના જીવનનો એક પ્રસંગ જાણીતો છે. 1991 સાલની આ વાત છે. અભિનેતા દિલીપ કુમારને નૈનીતાલની સીટ પર એનડી તિવારી માટે રેલી કરવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે બેડિકમાં વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. તે વખતે બેડિક નૈનીતાલની બેઠકનો એક હિસ્સો હતો, પરંતુ મુસ્લિમ મતદારોની સંખ્યા વધુ હતી અને કહેવાય છે કે દિલીપ કુમારે બેડિકના મુસ્લિમ મતદારોને એનડી તિવારીને જીતાડવા અપીલ કરી હતી. સભામાં આવેલા લોકોને પહેલી જ વાર ખબર પડી કે દિલીપ કુમારનું અસલી નામ યુસુફ ખાન છે અને નોંધપાત્ર એ વાત છે કે મુસ્લિમ મતદારોના નામ બદલવાની વાત પસંદ ન આવી અને આ વાતને એનડી તિવારીની વિરુદ્ધમાં ગઈ. પરિણામ એ આવ્યું કે લોકપ્રિય એક્ટર દિલીપ કુમારની જનસભા પછી પણ એનડી તિવારી 4000 વોટથી હારી ચૂક્યા હતા. નરગિસ અને સુનિલ અને પ્રિયા હિન્દી સિનેમા જગતમાં દેશમાં પહેલા મહિલા સાંસદ બનવાનું શ્રેય નરગિસના ફાળે ગયું હતું. એ સમયે નરગિસ એ હિન્દી ફિલ્મ જગતને છોડીને સમાજ સેવાનું કાર્ય કર્યું હતું. ત્યારે ઇન્દિરા ગાંધીએ નરગિસને રાજ્યસભામાં મોકલ્યા હતા. 1981માં નરગિસનું અવસાન થયું અને તે પછી તેમના પતિ અને અભિનેતા સુનિલ દત્ત કોંગ્રેસની ટિકિટ પર સંસદમાં ચૂંટણી લડ્યા. તેઓ એક ઉમદા વ્યક્તિ હતા અને જીવનભર કોંગ્રેસની સાથે રહ્યા. હવે તે પછી નરગિસ અને સુનિલ દત્તના પુત્રી પ્રિયા દત્ત રાજનીતિમાં છે. બચ્ચન અને પોલિટિક્સ. મહાનાયક અમિતાભ બચ્ચન આમ તો પડદાના કલાકાર છે, પરંતુ થોડો સમય માટે તેઓ રાજનીતિમાં આવ્યા. અમિતાભ બચ્ચનના માતા તેજી બચ્ચન અને પિતા હરિવંશ રાય બચ્ચન જવાહરલાલ નહેરુ સાથે પારિવારિક સંબંધો હતા, કારણ કે ઇન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી અને સંજય ગાંધી પણ બચપણના મિત્રો હતા. રાષ્ટ્રપતિ ભવનમાં કેટલીક શ્રેષ્ઠ વિદેશી ફિલ્મોનું સ્ક્રીનિંગ થાય ત્યારે અમિતાભ બચ્ચન યુવા રાજીવ ગાંધી સાથે રાષ્ટ્રપતિ ભવનના પ્રાઇવેટ થિયેટરમાં ફિલ્મ પણ જોતા હતા. રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા તે પછી તેમણે અલ્હાબાદમાંથી અમિતાભ બચ્ચનને હેમવતી નંદન બહુગુણા સામે ટિકિટ આપી અને અમિતાભ બચ્ચન ચૂંટણી જીતી સંસદમાં પણ પ્રવેશ હતા. કેટલાક સમય બાદ અમિતાભ બચ્ચન અને ગાંધી પરિવાર વચ્ચેના સંબંધો બગડ્યા અને બચ્ચન પરિવાર સાથેના સંબંધો તોડીને અમરસિંહ સાથે કહેવાતી મુલાયમસિંહ સાથે ના સંબંધો તેઓએ જાળવ્યા. અમિતાભ બચ્ચન સક્રિય રાજનીતિમાં નથી, પરંતુ તેમના પત્ની જયા બચ્ચન સક્રિય રાજનીતિમાં છે. દેવાનંદ પણ રાજનીતિની અસ્પૃશ્ય રહી શક્યા નહોતા. 1975માં દેશમાં કટોકટી લાદવામાં આવી ત્યારે તેમની ભૂમિકા મહત્વની રહી. કટોકટી લાદવાનો વિરોધ કરનાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોમાં દેવાનંદ અને કિશોર કુમાર મુખ્ય હતા. તેમણે જનતા પાર્ટીને સમર્થન કર્યું હતું, પરંતુ 2 વર્ષમાં દેવાનંદ અને તેમના સાથીઓએ રાજનૈતિક પાર્ટીનો મોહ ભંગ થઈ ગયો. 1975માં દેવાનંદ સંજીવ કુમાર શત્રુઘ્ન સિંહા ધર્મેન્દ્ર હેમા માલિનીને લઈને નેશનલ પાર્ટી ઓફ ઇન્ડિયા બનાવી હતી. તેના પ્રમુખ
ખુદ દેવાનંદ હતા. પક્ષની પહેલી રેલી મુંબઈના શિવાજી પાર્કમાં થઈ હતી. આ રેલીને દેવાનંદ, સંજીવકુમાર, એમએફસી મહેરા અને જીપી સિબ્બીએ સંબોધી હતી. 1980ની ચૂંટણીમાં આ પક્ષે કોઈ જાણીતા ચહેરા ચૂંટણીના મેદાનમાં ન ઉતાર્યા. કલાકારો પક્ષથી અલગ થઈ ગયા અને દેવાનંદે જ પાર્ટીનું વિસર્જન કરી નાખ્યું. હિન્દી ફિલ્મ જગતના અન્ય કલાકારો રાજનીતિમાં આવ્યા, તેમાં બલરાજ સહાની પણ એક મુખ્ય છે. તેઓ શ્રેષ્ઠ કલાકાર હતા, પરંતુ સાથે સાથે જ ગરીબોના હમદર્દ પણ હતા. તો આ બધાની વાત કરીએ છીએ ત્યારે શત્રુઘ્ન સિંહાને કેમ ભૂલી શકાય? શત્રુઘ્ન સિંહા પણ રાજનીતિમાં આવ્યા અને તેઓ પણ લોકસભાના સાંસદ બન્યા હતા. આવી જ રીતે રાજબબ્બર પણ ચૂંટણીમાં આવ્યા અને રાજનીતિમાં તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા. વાત કરીએ તો આંધ્રના લોકપ્રિય અભિનેતા એનટી રામારાવની, તો એનટી રામારાવ પણ તેઓ એક અભિનેતા હતા અને તેઓએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ બન્યા હતા. આમ રાજનીતિમાં અભિનેતાઓ અવારનવાર આવતા રહેતા હશે, તેમાં પણ તેઓ સફળ પણ થાય છે અને નિષ્ફળ પણ થાય છે. કારણ કે લોકો તેમનો ચહેરો જોવે છે, પરંતુ ઘણી વખતે તેમના વર્તનથી તેમને નુકસાન પણ થતું હોય છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર. મારા પપ્પા હંમેશા કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી, આપણે એની રફતાર પકડવાની છે, એણે આપણી નહીં. શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસોઠસ ભરાઈને મુસાફરી કરતા. પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વિનિયન્સનું શું? ના, મને એ મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ. પછી શું? બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી. પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ. હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે. માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન. એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર.